Good morning, everyone. Myself is Dimpalar Patel from SRKP English Medium School, Sukis. Today, teach in Gujarati subject standard 4th. Okay? Apne agla period ma chapter number 2nd. Ema geet ane varta sikhi gaila. Okay? Any exercise baki cheti apne joishu. Juo page number 25. Tamari book open karo. Vachit. Okay? Pehlo prashna se joye. मरघीए શું કર્યું એ તમને સૌથી વધુ ગમ્યું શું કર્યું તો આપણે સૌથી વધુ ગમ્યું તો સાંજ સુધી કુકડી એ પતરા પર ઉડ ઉડતર કર્યા કર્યું એ અમને સૌથી વધુ ગમ્યું શું કર્યું એમણે કે સાંજ સુધી એણે ઉડ ઉડતર કર્યા કર્યું એ સૌથી અમને વધુ ગમ્યું આગળ નેક્સ્ટ તમને શું લાગે છે તેને તે ઉગશી શું લાગે છે આપણને કે આપણને એમ લાગે છે કે મરઘીને કલગી ઊંઘશે નહીં મરઘીને થોડી હોય મરઘાને જ હોય ને કુકડાને જ હોય ને ઓકે આગળ આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી ક્યારે ક્યારે ઉદાસ થવાયું ઓકે ક્યારે ક્યારે મજા આવીને ક્યારે ક્યારે આપણને ઉદાસ થવાયું તો જોઈએ આ વાર્તામાં જ્યારે જ્યારે કુકડીએ સફળતા મેળવી ત્યારે ત્યારે મને મજા આવી કુકડાએ જ્યારે જ્યારે કુકડીને હતાશ થવાય તેવી વાતો કહી ત્યારે ત્યારે મારાથી ઉદાસ થવાય શું કે જ્યારે જ્યારે કુકડીને સફળતા મળી ત્યારે મને ખુશી થઈ મજા આવી અને જ્યારે જ્યારે કુકડાએ હતાશ થવાની વાતો કહી ત્યારે મને ઉદાસ થવાય ઓકે આગળ જોઈએ પેજ ટર્ન કરો તમારો નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે જુઓ જુઓ કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખશો કેવી રીતે આપણે ઓળખીએ તો કુકડો અને કુકડી બંને સાથે હોય તો જેના માથામાં કલગી હોય તે કુકડો અને માથે કલગી ન હોય તે કુકડી આ રીતે તેમને ઓળખી શકાય ઓકે આગળ તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો કેમ જો આપણને કોઈ દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાને કહેવાથી આપણે છોડી દઈએ તો ના મને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી હું દોડવાનું કામ છોડી ના દઉં કારણ કે જે સતત પુરુષાર્થ કરે છે તેને સફળતા મળે છે એટલે કે મહેનત કરવાથી જ આપણને સફળતા મળે બીજાના કહેવાથી આપણે તે કામ અધૂરું રહેવા દેવા જોઈએ નહીં ઓકે આગળ એવા કયા કયા કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે ત્યારે તમને કેવું થાય જ્યારે જ્યારે આપણે જે કામ કરવા માંગતા હોય તે સમય આપણને ના પાડતા હોય જેમ કે સાયકલ ચલાવીએ તો સાયકલ પણ ગમે ત્યારે ચલાવવાની ના પાડે અમુક ટાઈમ જ હોય પછી અંધારામાં બહાર જવાનું ના પાડે જાતે સ્નાન કરવું કારણ કે નાના હોય તો જાતે સ્નાન કરવાની ના પાડે કારણ કે પાણી માથું પલળી જાય તો શરદી થઈ જાય કાનમાં પાણી જઈ લાગે નાકમાં પાણી જતું રહે તો એનાથી આપણને જ તકલીફ થાય એટલે પછી રસ્તો ઓળંગવો તો રસ્તો ઓળંગવાની પણ આપણને ના પાડે કારણ કે આપણે આજુબાજુ જોતા નથી અને આમ જ દોડી જઈએ તો કંઈક ગમે તે વાહન આવી જાય ને આપણને અડફેટમાં લઈ લઈએ એટલા માટે આપણને કામ કરવાની ના પાડે છે એવા કેટલા કામો આપણને જાતે કરવાની ના પાડતા હોય છે અમુક સમયે ઓકે આગળ જોઈએ તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલા કોની મદદ લો છો આપણે કોની મદદ લઈએ તો હું નવું શીખવા માટે કદાચ કોઈ કોઈના મિત્રની મદદ લઈ કોઈ મમ્મીની કોઈ પપ્પાની કોઈ દાદા દાદીની તમે જેની મદદ સૌથી પહેલા લેતા હોય તેનું તમારે કહેવાનું છે રાઈટ કરવાનું છે ઓકે આગળ જોઈએ કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ રીતે શીખાય કઈ રીતે શીખાય તો ધારો કે આપણે કોઈ પણ કામ કરવું હોય તો પહેલા તો આપણે તેની વિશે પૂરી માહિતી મેળવી જોઈએ કોઈકનું માર્ગદર્શન લેવું જોઈએ તે માહિતી વિશે ઓકે જાતે પણ પ્રયત્ન કરવો જોઈએ તે કામ કરવા માટે અને જ્યાં સુધી બરાબર ન શીખાય ત્યાં સુધી આપણે હતાશ થવું જોઈએ નહીં હંમેશા પ્રયત્ન જ કરવો જોઈએ આગળ એવું કોઈ કામ ખરું કે જે તમે આપમેળે શીખ્યા છો એવું કોઈ કામ ખરું કે જે તમે આપમેળે શીખ્યા હોય તો કોઈ સાયકલ પણ જાતે શીખી હોય કોઈ લખતા શીખ્યું હોય કોઈ મોબાઈલ ચલાવતા શીખ્યું હોય ઓકે તો એ વસ્તુ આપણે લખી શકીએ આગળ એવું કોઈ
सॉरी लास्ट जोईए आ वार्तामां पछी शुं थयुं हशे शुं कुकड़ीने रंगीन पीछा मळ्या हशे तो शुं के आ वार्तामां कुकड़ीने रंगीन पीछा मळ्या नथी नहीं होय पण तेनो प्रयत्न शुं चालू ज रह्यो हशे ओके आगळ जोईए हवे आपणे जोड़का जोड़ो ओके जो अही पात्र नु नाम आपेलू छे एनी सामे एना विधान आपेला छे एने लागता ओके ते तेनी साथे आपणे जोड़वानु छे पहली रो मां जोईए कागडो कुकड़ो कुकड़ी अने चकली एना लगता विधान बीजी रो मां आपेला छे जोईए पहलू विधान उड़वानु शीखती वखते पढ़ाई पण खरु बीजू विधान छे वाह मारी दोस्त कुकड़ी ने मेहनत रंग लावी त्रीजू छे मथी मथी ने तारे शुं कुकड़ो बनवू छे चौथू कुकड़ीए नवा नवा अखतरा न करवा जोईए ओके तो जोईए आपणे पहला साथे शुं आवशे कागडो तो ए चौथा नंबर नुं विधान आवशे कि कुकड़ीए नवा नवा अखतरा न करवा जोईए आ कोण बोले छे कागडो बोले छे एटले एनी साथे आपणे जोड़ीशुं आगळ कुकड़ो तो कुकड़ो शुं कहे छे वाह मारी दोस्त कुकड़ीनी मेहनत रंग लावी आ कुकड़ो नो कुकड़ा साथे बीजो विधान आपणे जोड़ीशुं पछी कुकड़ी शुं कहे छे कुकड़ी के उड़वानुं शीखती वखते पढ़ाई पण खरु आ विधान कोण बोले छे तो कुकड़ी बोले छे एटले त्रीजा साथे आपणे पहेलुं विधान जोड़ीशुं आगळ लास्ट छे चकलीनुं पात्र एने कयुं लगतुं विधान आवशे तो मथी मथी ने तारे शुं कुकड़ो बनवुं छे आ विधान चकली बोले छे एटले आपणे चकली साथे त्रीजुं विधान जोड़ीशुं ओके तो आवी रीते आपणे जोड़का जोड़वाना छे हवे नेक्स्ट जोईए आपणे कुकड़ीना प्रयत्नो परिणाम ओके कुकड़ीना प्रयत्न आपेला छे अने एनी सामे एना परिणाम आपेला छे तो आपणे जोईशुं के एक ध्यानथी उड़वानुं काम करवा मांड्यो बीजू सांज सुधी पथरा पर उड़ उड़तर कर्यो आगळ बी गईने जोर करीने उड़ी ओके तो जोईए पहेलुं जोईए परिणाम वड़ी पर चढ़वा जेटली होशियार थई गई नेक्स्ट चार पर चढ़ी गई आगळ सांजे आवी त्यारे एक खूब ज खुश हती नेक्स्ट पासे पड़ेला एक पथरा पर चढ़ी सकी ओके तो જોઈએ પહેલા સાથે જોઈએ પ્રયત્ન સાથે કુકડીના પ્રયત્ન પહેલો પ્રયત્ન એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું તો એની સામે પરિણામ શું તો પહેલું કે વડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ કે એણે એક ધ્યાનથી ઉડવાનું કામ ચાલુ જ રાખ્યું એટલે વડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ કે વડી પર પણ ચડી શકી તો પહેલા સાથે પહેલું જોડીશું નેક્સ્ટ સાંજ સુધી પતરા પર ઉડ ઉડતર કર્યું ઓકે તો એની સાથે જોઈએ સાંજે આવી ત્યારે ખૂબ જ ખુશ હતી ઓકે તો બીજા સાથે ત્રીજું કે પતરા પર ઉડ ઉતર કરીને પતરા પર ઉડીને બેસી શકી ચડી શકી એટલે આ સાંજે ઘરે આવીને ખૂબ જ ખુશ થઈ ગઈ એનું પરિણામ હતું એટલે બીજા સાથે ત્રીજું નેક્સ્ટ બી ગઈને જોર કરીને ઉડી ઓકે તો તેની સાથે આપણે જોઈશું પાસે પડેલા એક પતરા પર ચડી શકી કે બે બિલાડાઓ લડાતા હતા તેનાથી એ બી ગઈ અને જોરથી ઉડીને એ પાસેના પતરા પર ચડી શકી ઓકે ત્રીજા સાથે ચોથું આવશે પરિણામ ઓકે તો આવી રીતે તમારે કુકડીના પ્રયત્નો સાથે તેના પરિણામ જોડવાનું છે ઓકે આગળ જોઈએ વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો જેટલો સોરી તેટલો જ ભાગ સુધારીને લખો વાક્યમાં જેટલો ભાગ ખોટો હોય તેની નીચે આપણે અન્ડરલાઈન કરવાનું છે અને તે બાજુમાં લખવાનું છે ખાલી જગ્યામાં જોઈએ પહેલું કુકડીને થાક લાગે ત્યારે વડી પર રમવા જતી વડી પર રમવા જતી આટલું ખોટું છે એ પણ ક્યાં જતી તે ઘરે પાછી ફરતી શું આવશે કે કુકડીને થાક લાગે ત્યારે તે ઘરે પાછી ફરતી શું ઘરે પાછી ફરતી વડી પર રમવા જતી નહીં આવશે પણ તે ઘરે પાછી ફરતી આવશે આગળ કુકડી હોશિયાર અને મહેનતું હતી આ આખું જ વાક્ય સાચું છે એટલે આપણે અહીં લખીશું નહીં આમાં કોઈ ખોટું નથી એટલે ખાલી જગ્યામાં કંઈ નથી લખીશું આગળ પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે
ખરી ઓકે તો અહીં શું શું ખોટું છે તો કલગી ઉગે ખરી આટલું વાક્ય ખોટું છે કે પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો પણ તેના માથે કલગી ના ઉગે શું કે પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો પણ તેના માથે કલગી ઉગે કલગી ના ઉગે શું તો પણ તેના માથે કલગી ના ઉગે અહીં તો કલગી ઉગે ખરી આ વાક્ય ખોટું છે અહીંથી અડધું તો અહીં આપણે લખીશું કે તો પણ તેના માથે કલગી ના ઉગે ઓકે આગળ જોઈએ કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર આ વાક્ય સાચું છે આખું એટલે આપણે એ જ લખીશું આગળ બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સોરી બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી તો અહીં બિલાડીના ધક્કાથી નહીં પણ શું આવશે બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી તેની બીકથી જોર કરીને કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી ઓકે શું આવશે કે બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી તેને બીક તેની બીકથી જોર કરીને કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી ઓકે તો અહીં બિલાડીના ધક્કાથી એ નહીં આવશે એટલે આપણે અહીં અન્ડરલાઈન કરીશું અને બાકીનું તે આપણે અહીં રાઈટ કરીશું ઓકે આવી રીતે હવે નેક્સ્ટ પેજ પર જુઓ જુઓ જોડી બનાવો મુખ્ય શબ્દના અર્થ સમજો વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલ હોય તેની સામે ખરું કરો ઓકે આપણે અહીં શું ખરું કરવાનું છે જુઓ અહીં રટ એટલે એનો અર્થ શું થાય હટ આગ્રહ જીત ઓકે જુઓ તો આ શબ્દનો અર્થ અહીં વાક્યમાં પ્રયોગ થયેલો છે યોગ્ય પ્રયોગ તો કયા વાક્યમાં થયો છે તે આપણે જોઈને તેની સામે ખરું કરવાનું છે તો જોઈએ પહેલું છે મનોજ મામાને ઘરે જવાની રટ લઈને બેઠો આપણે રટ લઈને બેસીએ ને હટ આગ્રહ જીદ કરીએ ને ઓકે બીજું છે મમ્મીએ ચોકલેટ આપી પછી ઋત્વી રટ લઈને મજાથી ચોકલેટ ખાય છે આ વાક્ય ખોટું છે રટ લઈને પણ ના એ તો મજાથી ખાય છે તો રટ એટલે તો જીદ જીદ કરીને થોડું ખવાય ચોકલેટ મળી જાય તો આ વાક્ય ખોટું છે પહેલું સાચું છે કે મનોજ મામાના ઘરે જવાની રટ લઈને બેઠો રટ એટલે કે આગ્રહ જીદ ઓકે તો અહીં આપણે રાઈટ ટીક કરીશું ખરાની નિશાની કરીશું આગળ અભિલાષા એટલે શું ઉત્કટ ઈચ્છા તીવ્ર ઈચ્છા એનો અર્થ થાય છે ઓકે વાક્યમાં જોઈએ પહેલું છે વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી અભિલાષા એટલે તીવ્ર ઈચ્છા ઓકે હોય ને આપણે બાળપણથી નાનપણથી ઓકે આગળ જોઈએ સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી એને ભૂખ ન લાગી હતી સંગીતાને તો પણ એને જમવાની અભિલાષા આપણને કામ કરવાની ઈચ્છા ન હોય તો તે આપણી ઈચ્છા થોડી ગણાય તીવ્ર ઈચ્છા થોડી હોય તે માટે ઓકે તો આ વાક્ય ખોટું છે અહીં પહેલું વાક્ય સાચું છે કે વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી એટલે એની સામે આપણે રાઈટ ટીક કરીશું ખરાની નિશાની કરીશું આગળ જોઈએ ફરક ગેલું એટલે એનો અર્થ થાય છે અતિશય આનંદથી ગેલું બનેલું ખૂબ હરખથી ભાન ભૂલેલું ઓકે ફરક ગેલું એટલે ખૂબ જ ખુશ જોઈએ અ મુમતાઝને ગુસ્સો આવતા હરખ ગેલી થઈ ગઈ ઓકે ગુસ્સો આવે તો આપણે ખૂબ ખુશ થોડા થઈએ હરખ ગેલ થોડા થઈ જઈએ નેક્સ્ટ પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા હરખ ગેલી થઈ ગઈ આ બીજું વાક્ય સાચું છે કે પ્રિયાને સ્પર્ધામાં શું મળ્યું મેડલ મળ્યું ઓકે તો એ ખૂબ ખુશ થઈ ગઈ હરખ ગેલી થઈ ગઈ તો આ બીજું વાક્ય સાચું છે એટલે એની સામે રાઈટ ટીક કરીશું નેક્સ્ટ વડી એટલે ખુલ્લી જમીનની આસપાસની નાની ફીડ કે આપણે ઘરની ઘરની ફરતે કમ્પાઉન્ડ કરીએ ને દિવાલ કરીએ ને એને શું કહેવાય વડી કહેવાય ઓકે તો જોઈએ અ રુસ્તમની વડી પર વાંદરો બેઠો છે આ વાક્ય સાચું છે કે રુસ્તમની વડી એટલે રુસ્તમના ઘરની જે કમ્પાઉન્ડની દિવાલ છે તેના પર કોણ બેઠું છે વાંદરો બેઠો છે વાંદરો બેસી શકે ને
બીજું છે નીતાના ઘર પાસેની વળી બહુ ઊંડી છે, વળી થોડી ઊંડી હોય, વળી તો ઊંચી હોય, ઊંડી ના હોય. ઓકે, તો બીજું વાક્ય ખોટું છે ને પહેલું સાચું છે કે રુસ્તમની વળી પર વાંદરો બેઠો છે, એટલે અહીં આપણે રાઈટ ટીક કરીશું. ઓકે, આગળ જોઈએ. જો વાહ, આ તો ફરી આવ્યું, ચાલ આપણે ફરવા જઈએ. ઓકે, એ તમારે ગીત જોવાનું છે, રીડ કરવાનું છે, આપણે ગીત જોઈ ગયા ને. ઓકે, આગળ. પાંચના જૂથમાં બેસો, કુકડીને ગલગી ઉગે, વાર્તા વારા ફરતી મોઢેથી વાંચો. ઓકે, શું કે કુકડીને કલગી ઉગે એ વાર્તા આપણે જૂથમાં બેસીને મોટેથી વાંચવાનું છે, પણ તે અત્યારે શક્ય નથી, એટલે તમારે ઘરે રીડ કરવાનું છે. ઓકે, આગળ. કુકડીને મળી આવ્યા, હવે પ્રશ્નના જવાબ આપો. તમે ઘરે વાર્તા રીડ કરવાની છે, વાંચવાનું છે, અને તેમાંથી આપણે પ્રશ્ન જોઈશું. ઓકે, જોઈએ આપણે. જુઓ, પહેલો પ્રશ્ન છે, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો? કેમ આપણને કોનો સ્વભાવ ગમે? તો કુકડીનો જ ગમે ને સ્વભાવ આપણને, કારણ કે કુકડી પોતાની ઈચ્છા પૂરી કરવા માટે શું કરે, કોઈની ટીકા પણ સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી, એટલે આપણને કુકડીનો સ્વભાવ ગમ્યો. આગળ, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી? કેમ આપણને કઈ ગમી? કે કુકડી વળી પર ચડવા લાગી, તેને માથે કલગી ઉગી, ત્યાર પછી તે પોતાના બધા કામો કરતા કરતા પણ બીજી કુકડીને ઊંચું ઉડતા શીખવા મદદ કરતી, સમજાવતી. કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી, કારણ કે તે સતત મહેનત કરતી હતી. ઓકે, આગળ. કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? કોણ આપતું હતું? તો કુકડીને કાબરે પ્રોત્સાહન આપ્યું. આગળ, કુકડી મહેનતું છે કે આળસું, તમને કઈ રીતે ખબર પડી? તો કુકડી મહેનતું છે, કારણ કે કુકડી પોતાની ઈચ્છા પૂરી કરવા સતત શું કરે, મહેનત કરે છે. તે કોઈની ટીકા ટિપ્પણી પણ ધ્યાનમાં લેતી નથી, તે પોતે શીખ્યા પછી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવા મહેનત કરે છે. ઓકે, સમજાવે છે, એટલે આળસુ નથી પણ કેવી છે, મહેનતું છે. આગળ, પાંચમો પ્રશ્ન, વળી પરથી કુકડીને શું શું દેખાતું હતું? શું દેખાતું હતું? કે હંમેશા તે નીચેથી જોયેલા ઝાડને કુકડીએ ઊંચેથી એની સામેથી એણે જોયા. ઓકે, વળી પરથી ઝાડને નજર સામે જોયા, નીચેથી ઝાડના ડાળા પાંદડા માંડ જોવા મળતા તે એમણે એની નજર સામે જોયા, ઝાડની ડાળે ઝૂલતા પંખીઓ પણ એણે જોયા, એને દેખાતા હતા. આગળ, છઠ્ઠો પ્રશ્ન, મોટા થઈને તમારે શું બનવું છે, એ માટે તમારે શું શું કરવું પડશે? આપણે મોટા થઈને તમારે શું બનવું છે, તે તમારે લખવાનું છે. કે તમારે ક્રિકેટર બનવું હોય તો તમારે અત્યારથી જ ક્રિકેટની તાલીમ લેવી પડે, મહેનત કરવી પડે, અને ટીવી પર જે મેચ આવતી હોય તે પણ તમારે જોવું પડે. ઓકે, તમારે ડોક્ટર બનવું હોય તો તે પ્રમાણેની તમારે મહેનત કરવી પડે. ઓકે, તેની માહિતી એકત્રિત કરવી પડે. તો તમારે જે બનવું હોય તે માટે તમારે શું કરવું પડે, તે તમારે જાતે નિર્ણય લેવાનો છે. ઓકે, આગળ. કુકડીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો. પીછા આવે તે માટે કુકડી શું કરશે તે વિચારો અને લખો. ઓકે, જો મને પીછા ઉઠતા તો હજી કેટલા, કેટલા વર્ષ થવાના, શી ખબર કુકડી મનમાં એવું વિચારતી હતી. આપણે કુકડીના પીછા આવે ત્યારે શું, ત્યાં સુધી તમારી આપણી કલ્પના આપણે આગળ વધારવાની છે કે પછી શું થયું હશે. તો જોઈએ આપણે કે કુકડી મનમાં એવું વિચારતી હતી, કુકડી પીછાવાળા પક્ષીઓને મળવા લાગી, કે દરેકને તે પૂછતી, તમારી પાસે મને પીછા ઉગે તેવો કોઈ ઉપાય છે ખરો? કોઈ પક્ષી એની હાંસી ઉડાડતું, કહેતું, ઈશ્વરે કરેલી રચનામાં કોઈ કંઈક ફેરફાર ન કરી શકે.
કોઈ પક્ષી કેતું તને ઉડીને વડીએ બેસતા આવડી ગયું તેનાથી સંતોષ માન કોઈ પાસે આનો કોઈ ઉપાય નહીં હોય પણ કુકડીને સંતોષ થયો નહીં છેવટે કુકડાએ જ એક યુક્તિ કરી તેણે બધા પક્ષીઓને સમજાવ્યા અને બધા પક્ષીઓ એક પછી એક કુકડીને કહેવા લાગ્યા અરે વાહ વાહ કુકડી બહેન તમને તો કેવા સુંદર પીછા આવ્યા તમે કેટલા સુંદર લાગો છો અને કુકડી રાજી થઈ ગઈ એટલે કુકડીના પીછા આવે ત્યારે આવું કદાચ થઈ શકે એવી ખાલી આપણે કલ્પના કરવી જોઈએ ઓકે આગળ જોઈએ આપણે અહીં આપણે આવું લખવાનું છે આગળ જુઓ જોડીમાં બેસો ચિત્રો ધ્યાનથી જુઓ જે શબ્દોમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો ઓકે આપણે અહીં ચિત્ર જોવાનું છે અને આમાં બંનેમાં શું ફેર છે શું ભૂલ છે તેની નીચે આપણે અન્ડરલાઈન કરીને આપણે શું કરવાનું છે રાઈટ કરવાનું છે ઓકે જોઈએ આપણે બે ચિત્ર આપેલા છે ને સૂર્ય અને ઋત્વી ઓકે જોઈએ સૂર્યનું ચિત્રમાં સૂર્યના ચિત્રમાં નારિયેળીનું એક ઝાડ છે ઓકે તે ઊંચું છે તેમજ થોડાક નારિયેળ પણ છે અહીં નારિયેળની સ્પેલિંગ ખોટી છે એટલે આપણે અહીં સુધારીને લખીશું કે નારી અહીં યની જગ્યાએ અડ નળનો અડ આવશે અને રની જગ્યાએ ય આવશે નારી એ ર આવશે ઓકે પણ છે તે મોટા છે પૃથ્વીના ચિત્રમાં આંબાના બે ઝાડ છે ઝાડ નથી પણ શું આવશે જ જબલાનો આવશે ઝાડ જ નહીં આવશે જ જબરૂખનો નહીં આવશે પણ જ જબલાનો આવશે ઝાડ છે પણ નીચા છે જો કે કેરીઓ ઘણી છે તે નાની અને પાકી છે ઓકે સૂર્યના ચિત્રમાં બે ગાય છે એક ધોળી ગાય અને એક કાળી ગાય અહીં પણ યગા છે ગાયની જગ્યાએ શું યગા છે એટલે આપણે શબ્દને ઉલટ સુલટ કરી દઈશું પહેલા ગા ય આવશે ઓકે પછી ય આવશે પહેલા ગા આવશે પછી ય આવશે એટલે ગાય ઓકે આગળ ઋત્વીના ચિત્રમાં ત્રણ ધોળી ગાય છે અહીં ધોળી પણ શબ્દ ખોટો છે તો દો ડને દીર્ઘ આવશે ઓકે ધોળી અડાને દીર્ઘ આવશે ધોળી ગાય છે પરંતુ કાળી ગાય નથી જો કે તેની પાસે સૂર્ય કરતા એક ગાય વધુ છે ઓકે સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને ધારેવ પાણી છે ધારેવ નહી પણ શું આવશે વધારે ઓકે અહીં શબ્દ ઉલટ સુલટ છે તો આપણે સરખા કરવાનું છે કે વધારે આવી રીતે ઓકે ધારેવ નહી પણ વધારે પાણી છે પૃથ્વીના આગળ જોઈએ પૃથ્વીના ચિત્રમાં પણ તળાવ તો છે પરંતુ ગંદુ છે કેવું છે ગંદુ છે પરંતુ અહીં તપર માથે મીંડું નહીં આવશે ઓકે અહીં તને માથે મીંડું નહીં આવશે શું આવશે રસેવાળું જ આવશે પરંતુ અહીં તપર માથે મીંડું કાઢી નાખવાનું છે ઓકે આગળ અને તેમાં પાણી થોડુંક જ છે પાણી નહીં પણ પાણી ણ આવશે ણની જગ્યાએ ણ અણ ફેણનો અણ આવશે પાણી ઓકે આગળ સૂર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા છે ઠ ઢ ગ્લાનો નહીં પણ ઠ ઠડિયાનો આવશે બેઠા ઢ નહીં આવશે બે ઢ નહીં આવશે બેઠા આવશે ઠ ઠડિયાનો આવશે ઢ ઢગલાની જગ્યાએ બેઠા છે અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે આગળ પૃથ્વીના ચિત્રમાં પોપટ કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અહીં
ठने कानो मात्र छे अने ऊपर माथे मींडू आवशे, माथे मींडू नथी एटले बे ठां छे। अने सौर्यना चित्र करता वधारे पक्षीओ आकाशमां उड़ी रह्या छे। सौर्यना चित्रमां एक ढींगणो ढींगणो छोकरो छे, ढींगणो छोकरो छे, सॉरी ठींगणो ढींग શું છે ઠીંગણો? ઋત્વીના ચિત્રમાં બે છોકરા છે, એક પાતળો છોકરો છે તે ઊંચો છે, બીજો કેવો છે ડોજા છોકરો છે, ડોજા નહી પણ જાડો છે, કેવો જાડો આવશે નહી, ડોજા નહી પણ જાડો, ઓકે શબ્દ ઉલટસુલટશે અક્ષરો તો આપણે સરખા કરીશું, જાડો છોકરો છે, ઓકે અહીં પણ પાતળો, જો પાતળો અહીં ડ નહીં આવશે પણ ડ આવશે, પાતળો છોકરો છે તે ઊંચો છે ને બીજો જાડો છોકરો છે, ઓકે તો આવી રીતે તમારે અહીં શબ્દ ગમે તેમ આપેલા છે તો તમારે અહીં સરખા શબ્દ કરીને તમારે પેરેગ્રાફ રાઇટ કરવાનું છે, ઓકે આગળ જોઈએ આપણે, જુઓ બંને ચિત્રોનું વર્ણન વાંચ્યું ને તે વાંચવામાં શું મજા પડી કહો, આપણે બંને ચિત્ર વાંચ્યું તેમાં શું આપણે મજા પડી તે આપણે તમારે ઘરે મમ્મી પપ્પાને કહેવાનું છે, આમાં શું તમને મજા પડી તે તમારે કહેવાનું છે, ઓકે આગળ જોઈએ, ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો, અહીં કોષ્ટક આપેલા છે તેમાં આપણે લખવાનું છે, જોઈએ વસ્તુ નામ સંખ્યા માપ અને ગુણ આપણે જોઈએ, જુઓ ઝાડ તો સંખ્યામાં કેટલા ઝાડ છે એક અને બે, આપણે ચિત્રમાં જોયું ને કે સૌર્યના ચિત્રમાં શું છે એક છે અને ઋત્વીના ચિત્રમાં બે છે તો આપણે શું લખીશું એક બે, માપ તો માપમાં કઈ નહીં, ઓકે ગુણ ગુણમાં શું આવશે ઊંચું નીચા, ઓકે ઊંચા પણ છે અને નીચા પણ છે, આગળ ફળ ફળમાં સંખ્યા નથી પણ માપમાં શું લખીશું વધારે અને ગુણમાં મોટા નાના પાકા એવા હોય ને ફળ, મોટા પણ હોય નાના હોય ને પાકા પણ હોય એ ગુણ એની ગુણવત્તા છે, આગળ ગાય સંખ્યા બે ત્રણ માં કઈ નથી, આગળ ગુણ એના ગુણમાં શું આપણે લખીશું કે ધોળી કાળી, ઓકે તળાવ તો તળાવ એક માપમાં ખાલી જગ્યા ડેશ કરીશું, ગુણમાં ચોખ્ખું ગંદુ, ઓકે પક્ષી તો પક્ષી થોડા વધારે સંખ્યામાં થોડાક વધારે માપમાં ખાલી જગ્યા ગુણમાં પણ ડેશ કરીશું, છોકરા એ બે માપમાં ખાલી જગ્યા ગુણમાં ઢીંગણો સોરી ઠીંગણો પછી પાતળો ઊંચો જાડો, ઓકે તો આવી રીતે આપણે વસ્તુના નામ સંખ્યા માપ અને ગુણવત્તા એની લખવાની છે આવી રીતે, ઓકે ચિત્રના આધારે આગળ જોઈએ, વાહ આ તો ત્રીજી વાર આવ્યું ચાલ આપણે ફરવા જઈએ, ઓકે આપણે ગીત તમારે ફરી રીડ કરવાનું છે, ઓકે જોઈએ નેક્સ્ટ, જુઓ ચિત્ર ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો, આપણે ચિત્ર તમારે ધ્યાનથી જોવાનું છે આમાં શું અલગ છે તે તમારે કહેવાનું છે, ઓકે જો શું છે અલગ, અહીં ઝાડ પણ અલગ અલગ છે, છે ને પછી અહીં આ શું છે ફળમાં પણ વધારે ઓછું છે, પછી બધા બાળકો અહીં ટેરેસ પર પતંગ ચગાવે છે, અહીં આંગણમાં ચગાવે છે, અહીં બે ઘર છે જ્યારે અહીં એક જ ઘર છે ટેરેસ વાળું, બે ઘર છે પણ કેવું બને ટેરેસ વાળા છે, ઓકે પછી અહીં બે અહીં એક વૃક્ષ છે જ્યારે અહીં બે વૃક્ષ છે, ઓકે અને બંને વૃક્ષ પર પતંગ પણ છે, છે ને ઓકે અહીં કેટલા છોકરાઓ છે ચાર છે જ્યારે અહીં ત્રણ જ છે, ઓકે તો આવી રીતે આપણે અહીં લખવાનું છે, જો
बने चित्र जोया ने तेमा सो सरखू छे सो जुदू छे ते लखो। आपणे જોઈએ કે બંને ચિત્રમાં સરખી બાબતો અને બંને ચિત્રોમાં જુદી બાબતો, તો આપણે જોઈએ બંને ચિત્રમાં શું સરખું છે, તો આકાશમાં પતંગ ઉડે છે। શું સરખું છે, આકાશમાં પતંગ ઉડે છે। ફળોની લારી છે, આ ફળોની લારી છે ને બંનેમાં। પછી ઝાડ છે, ઝાડ પણ છે અને ઘર પણ છે। હવે આપણે જોઈએ બંનેમાં શું જુદું, કઈ જુદી જુદી બાબતો છે। તો પહેલું ચિત્રમાં શું છે, ધાબા વાળું મકાન છે। છોકરા ધાબા પરથી પતંગ ચગાવે છે, પતંગ ચગાવે છે ને જો। પછી ઝાડ પર કેસરી ફૂલ છે, કેસરી ફૂલ છે ને ઝાડ પર, ઓકે। પછી આકાશમાં ઘણા પતંગ ચગે છે, અહીં ઘણા પતંગ ચગે છે ને, ચાર છોકરા છે। જ્યારે બીજા ચિત્રમાં શું છે કે નળિયાવાળા મકાનો છે। કેવા છે, અહીં નળિયાવાળા, જ્યારે આમાં ધાબા વાળું મકાન છે, આમાં નળિયાવાળા મકાન છે। છોકરા જમીન પર થી પતંગ ચગાવે છે, ક્યાં પતંગ ચગાવે છે, જમીન પરથી, જ્યારે અહીં ધાબા પરથી। પછી ઝાડ પર લાલ ફૂલ છે, લાલ ફૂલ છે ને અહીં, અહીં કેવા છે, કેસરી ફૂલ છે, જ્યારે અહીં લાલ ફૂલ છે। આગળ આકાશમાં થોડા પતંગ ચગે છે, અહીં થોડા જ પતંગ ચગે છે, જ્યારે અહીં ઘણા પતંગ ચગે છે। આગળ અહીં ત્રણ છોકરા છે, જ્યારે અહીં પહેલા ચિત્રમાં ચાર છોકરા છે। તો આટલી જુદી બાબતો છે, ઓકે। આગળ જોઈએ, જુઓ તમારું પેજ ટર્ન કરો, જો અહીં બ્રેકેટ આપેલું છે, તમારા નામ નામમાં જેટલા અક્ષર હોય તેટલા કૂદકા મારો। જો તમારા નામના નામમાં અડધો અક્ષર આવતો હોય તો તે માટે એક પગે કૂદકો મારો, ત્યારબાદ જૂથમાં બેસો, વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરો, ઓકે। અહીં આપણે જૂથમાં બેસીને વિચારવાનું છે, પણ તે અત્યારે શક્ય નથી, ઓકે। તો આપણે જોઈએ, જુઓ મરચું, ઓકે, સંખ્યા ચાર, માપ લાંબુ, ગુણ લીલું તીખું, અહીં આપેલું છે। ચાર મરચા, લાંબા મરચા, તીખા મરચા। આગળ મમ્મીએ ચાર મરચા ધોયા, મમ્મીએ શાકમાં ચાર લાંબા મરચા નાખ્યા, મમ્મીએ શાકમાં ચાર લાંબા તીખા લીલા મરચા નાખ્યા। તો આવી રીતે આપણે બીજા પણ અહીં આપેલા છે શબ્દ, તેના પરથી આપણે સંખ્યા માપ ગુણ આપણે કરવાનું છે। તો અહીં કારેલું આપેલું છે, તો કારેલા ત્રણ, માપ લાંબુ, ગુણ કડવું, કડવું જ હોય ને। આગળ ત્રણ કારેલા, જાડું કારેલું, ઓકે, પછી કડવા કારેલા। વાક્ય બનાવીશું, મમ્મીએ ત્રણ કારેલાનું શાક બનાવ્યું, મમ્મીએ ત્રણ જાડા કારેલાનું શાક બનાવ્યું, મમ્મીએ ત્રણ જાડા કડવા કારેલાનું શાક બનાવ્યું। આવી રીતે આપણે વાક્ય પણ બનાવવાનું છે। આગળ લીંબુ, લીંબુની સંખ્યા કેટલી છે, બે, સંખ્યા બે, માપ ગોળ ને ગુણ ખાટું, ઓકે, અહીં લખીશું બે લીંબુ, ગોળ અને ખાટું લીંબુ। વાક્ય બનાવીશું કે મમ્મીએ બે લીંબુનો રસ કાઢ્યો, ઓકે, મમ્મીએ બે ગોળ લીંબુનો રસ કાઢ્યો। ત્રીજું બનાવીશું, મમ્મીએ બે ગોળ ખાટા લીંબુનો રસ કાઢ્યો, ઓકે। આગળ જોઈએ, જુઓ હવે નેક્સ્ટ જોઈએ, કેરી, સંખ્યા કેટલી છે, બે, માપ મોટી, ઓકે, ગુણ ખાટી, અહીં લખીશું બે કેરીઓ, મોટી કેરીઓ અને ખાટી કેરીઓ। વાક્ય લખીશું, પપ્પાએ બે કેરીઓ લાવ્યા, પપ્પા બે કેરીઓ લાવ્યા। પછી બીજું વાક્ય બનશે, પપ્પા બે મોટી કેરીઓ લાવ્યા। ત્રીજું, પપ્પા બે મોટી ખાટી કેરીઓ લાવ્યા। આગળ નાળિયેર, ઓકે, નાળિયેર જોઈએ, સંખ્યા ચાર, માપ લંબ ગોળ, ગુણ કેવું, સ્વાદિષ્ટ, ઓકે, કેવું, સ્વાદિષ્ટ। આગળ ચાર નાળિયેર, લંબગોળ નાળિયેર, સ્વાદિષ્ટ નાળિયેર, ઓકે।
वाक्य लखीए अमे चार नारिये लाव्या, अमे चार लम गोड़ नारिये लाव्या, अमे चार लम गोड़ स्वादिष्ट नारिये लाव्या। ओके अगर जांबू संख्या दस माप मोटा गुण खाटा मीठा। अगर अहीं लखीशु दस जांबू मोटा जांबू खाटा मीठा जांबू। अहीं वाक्य लखेलू छे मैं दस जांबू खाता। बीजू वाक्य जोईशु आपणे मैं दस मोटा जांबू खाता। नीचे मैं दस मोटा खाटा मीठा जांबू खाता। ओके ओके तो આવી રીતે તમારે રાઈટ કરવાનું છે। ઓકે હવે નેક્સ્ટ જોઈએ આપણે જુઓ તમારું પેજ સેકન્ડ પેજ પર જુઓ। જુઓ તમારા સેકન્ડ પેજ પર ગીત આપેલું છે। ઓકે જુઓ જુઓ હવે ગીત જુઓ તમારા સેકન્ડ પેજ પર ગીત છે તે જુઓ। જુઓ અહીં આપણે ગીત જોવાનું છે। ઓકે જુઓ શિક્ષક પાસેથી કવિતા સાંભળો ઝીલ ગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાવો। ઓકે જુઓ અહીં મારે પૂછવા છે એક બે સવાલ। શું મારે પૂછવા છે એક બે સવાલ। ઓકે જોઈએ આપણે ગીત જોઈએ મારી પૂછવા છે એક બે સવાલ મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાળ। મારી પૂછવા છે એક બે સવાલ એવું કેમ પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ। આખો દી પાણીની સાથે રમે એને થાય નહીં શરદીને કફ। આગળ પેન્સિલ આ રોવા કેમ મનતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાપ। મારે પૂછવા છે એક બે સવાલ। ઓકે શું મારે પૂછવા છે એક બે સવાલ। ઓકે આગળ મમ્મીને પહેલેથી મસ મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાળ। મારે પૂછવા છે એક બે સવાલ ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા શું પંખીએ કરી હશે કિટ્ટા। રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા। પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથરિયા રૂમાલ। મારી પૂછવા છે એક બે સવાલ લેખક છે જીગર જોશી પ્રેમ। ઓકે વન્સ અગેન આપણે જોઈએ ગીત જોઈએ શું કહે છે મારે પૂછવા છે બે સવાલ જોઈએ મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાળ। શું કહે છે કે મમ્મીને માથે આટલો લાંબો ચોટલો અને પપ્પાને માથે કેમ ટાળ। મારે પૂછવા છે એક બે સવાલ એવું કેમ પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભફ। શું કહેવા માંગે છે કે આ પાણીથી ભરેલા વાદળાઓ કેમ કોઈ દિવસ પડી જતા નથી
પાથરીની છે આખો દી પાણીથી પાણીની સાથે રમે એને થાય નહીં શરદીને કફ શું કે આખો દિવસ પાણી સાથે રમ્યા કરે વાદળો તો એને કેમ શરદીને કફ થતા નથી આગળ પેન્સિલા રોવા કેમ મળતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ મારે પૂછવા છે એક બે સવાલ શું કે જ્યારે પેન્સિલ થી આપણે સંચો સંચાથી પેન્સિલને છોલીએ તો ત્યારે કેમ સંચો પેન્સિલને ઉખાડે ત્યારે કેમ એ રડતી નથી પેન્સિલ આગળ મમ્મીને પહેલેથી મસ મોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ મારી પૂછવા છે એક બે સવાલ શું કહે છે કે મમ્મીને કેમ મોટો મસ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ એમ એ પ્રશ્ન કરે છે આગળ ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માર્યા શું પંખીએ કરી હશે કિટ્ટા રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રૂમાલ મારે પૂછવા છે એક બે સવાલ શું કે ઝાડમાંથી જ્યારે પાનખર આવતી હોય તો ત્યારે ઝાડના પાંદડા ખરવા માંડે છે તો ત્યારે શું કે શું કદાચ પંખીઓએ ઝાડના પાન સાથે કિટ્ટા કરી હશે તો એ ખરવા માંડ્યા અને જ્યારે રોકેટ આકાશમાંથી નીકળે છે તો ત્યારે કેવા લીટા કરીને એ નીકળે છે ત્યારે કદાચ શું આકાશ તાણમાં હોય કદાચ આકાશ એને કઈ કહેતી નથી આગળ પર્વતથી આપણે જોઈએ તો ખેતર કેવું દેખાય જાણે કે કોઈએ રૂમાલ પાથર્યા હોય એમ લાગે છે અને કહે છે કવિ કે મારે પૂછવા છે એક બે સવાલ આ વાત આ ગીતમાં કરી છે હવે એના પ્રશ્નના જવાબ જોઈએ આપણે વાત છે ઓકે જુઓ કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો આપણને કયો ગમ્યો તો પર્વતથી આપણને ખેતર ખેતરને જોઉં ત્યારે આપણને શું લાગે છે કે પાથરિયા રૂમાલ કવિમાંનો આ સવાલ મને સૌથી વધુ ગમ્યો કે ખેતર પર્વત પરથી આપણે જોઈએ તો આપણને ખેતર કેવા લાગે જાણે કે રૂમાલ પાથર્યો હોય એમ લાગે આગળ કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી કઈ પંક્તિ તો મને મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો અને પપ્પાને માથે કેમ ટાળ આ મને ગીત ગાવા સોરી પંક્તિ ગાવાની મજા આવી આગળ કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે શું થતું હશે તો કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શરીર પરથી ચામડી ઉતારવા જેવી પીડા થતી હશે ઓકે તેની ચામડી ઉતારવી જેવી પીડા થાય ને તેને કારણ કે તેની છાલ આપણે કાઢી નાખીએ આગળ વરસાદમાં નહવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે શું કહે આપણને મોટા વડીલો આપણા દાદા દાદીઓ શું કહે મમ્મી પપ્પા કે વરસાદમાં નહવા જઈએ ત્યારે મોટેરા અમને શરદી થશે પાછા આવો એવું કહે છે આપણને એવું જ કહે ને આગળ છૂટા થવા માટે કિટ્ટા કરાય સાથે થવા માટે તમારો અનુભવ કહો જો છૂટા થવા માટે આપણે બોલીએ ને તે માટે આપણે કિટ્ટા કરીએ અને સાથે થવા માટે આપણે શું કરીએ તો બુચ્ચા કરાય શું કરાય બુચ્ચા કરીએ આપણે આગળ ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય ઊંચા ઉડતા પંખીઓને આપણું ગામ અને શહેર કેવું દેખાય તો ચિત્ર દોર્યું હોય તેવું દેખાય કેવું દેખાય એમને ચિત્ર દોર્યું હોય એવું દેખાય આગળ તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે ઓછામાં ઓછા બે સવાલ કહો તમારા મનમાં આપણને કેવા સવાલ થાય કે ઘણા ખૂબ મહેનત કરે તો પણ તેને સફળતા કેમ મળતી નથી અને બીજો કે શિક્ષક બધાને સરખું ભણાવે તો પણ બધાને પરીક્ષામાં એક સરખા ગુણ કેમ મળતા નથી કેમ આવતા નથી તેવા પ્રશ્ન આપણા મનમાં ઉપજતા હોય તમારા મનમાં બીજા પ્રશ્નો ઉપજતા હોય તો તમારે કહેવાનું છે આગળ કલ્પના કરો પંક્તિઓ લખો અહીં કલ્પના કરીને આપણે પંક્તિ રાઈટ કરવાની છે જોઈએ ઉદાહરણ પ્રમાણે ભારની અસર અહીં શબ્દ આપેલો છે તે પરથી આપણે પંક્તિ કલ્પના કરીને લખવાની છે કે પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ભગ એવું કેમ આગળ જોઈએ અહીં ખાલી જગ્યા આપેલી છે અને શબ્દ પણ આપેલા છે
तो आपणे जोईए रमवानी असर. ओके तो आपणे जोईए जुओ रमवानी असर. तो आपणे पंक्ति बनावीशुं के रमतमां ने रमतमां छोकराओ છોકરાઓનો દી થાય કેમ ટૂંકો ટચ. શું રમતમાં ને રમતમાં છોકરાઓનો દી કેમ સોરી છોકરાઓનો દી થાય કેમ ટૂંકો ટચ એવું કેમ. ઓકે આગળ છોલવાની અસર. છોલવાની પેન્સિલને થાય નહીં વેદના એવું કેમ. ઓકે આગળ ખરવાની અસર. ખરે પાંદડા ત્યારે આ ઝાડ જુરે નહીં કેમ એવું કેમ. આગળ ધુમાડાની અસર. તો કોઈને નહીં ને આંખોને આ ધુમાડાથી થાય કેમ ઘણું દર્દ એવું કેમ. આગળ ઊંચે ઉડવાની અસર. એને પરથી બનાવીશું કે ઊંચે ઉડવાની નીચેના સોના દેખાય છે કેમ નાના. શું ઊંચે ઉડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના એવું કેમ. ઓકે તો આવી રીતે તમારે શબ્દ આપેલા છે તે પરથી તમારે પંક્તિ બનાવવાની છે આવી રીતે. ઓકે આગળ જોઈએ. જો સાચું હોય ત્યાં જર્મર બોલો, ખોટું હોય ત્યાં મર્ઝર બોલો, સુધારીને લખો. અહીં આપણે સાચું હોય તો શું લખવાનું જર્મર બોલવાનું અને ખોટું હોય તો મર્ઝર બોલવાનું છે અને ખોટું હોય તો સુધારીને વાક્ય ફરી લખવાનું છે. અહીં ખાલી જગ્યા આપેલી છે. તો જોઈએ આપણે પપ્પા લાંબો ચોટલો રાખે છે, આ વાક્ય ખોટું છે એટલે આપણે શું બોલીશું મર્ઝર. અને અહીં લખીશું કે સુધારીને કે મમ્મીનો લાંબો ચોટલો શું મમ્મી લાંબો ચોટલો રાખે છે. પપ્પાની જગ્યાએ મમ્મી, મમ્મી લાંબો ચોટલો રાખે છે. આગળ પાણીના ભારથી વાદળા પડી જાય છે એ વાક્ય પણ ખોટું છે એટલે આપણે શું બોલીશું મર્ઝર. અને લખીશું કે પાણીના ભારથી વાદળા પડી જતા નથી. અહીં છે એની જગ્યાએ નથી ને જાય છે તેની જગ્યાએ જતા નથી. પાણીના ભારથી વાદળા પડી જતા નથી. સુધારીને આવી રીતે લખીશું. આગળ ત્રીજું રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે. આ વાક્ય સાચું છે એટલે આપણે જર્મર બોલીશું. અહીં સુધારવાની જરૂર નથી કારણ કે વાક્ય સાચું જ છે કે રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે. આપણને દેખાય ને. આગળ ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. સોરી ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. આ વાક્ય ખોટું છે પણ આપણે શું દેખાય છે કે પર્વત પરથી ખેતરની જગ્યાએ પર્વત પરથી ખેતર જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. શું આવશે કે ખેતરની જગ્યાએ પર્વત પરથી પર્વતની જગ્યાએ ખેતર જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. આવી રીતે આપણે લખીશું અને બોલીશું વાક્ય ખોટું છે એટલે મર્ઝર. આગળ પાછું ઉનાળાના વાદળાઓને સરદી કફ થાય છે. આ વાક્ય ખોટું છે એટલે આપણે મર્ઝર બોલીશું કે ઉનાળામાં વાદળાઓને સરદી કફ થાય નહીં થાય ને કે ઉનાળાના વાદળાઓને સરદી કફ થાય નહીં. ઓકે આગળ જોઈએ આપણે આપેલા છે. જો ચોથામાં સાચો ક્રમ લખો. અહીં ચોથા આપેલા છે અ અને બ અને વચ્ચે બોક્સમાં જવાબ લખવાનું છે. જો પહેલી રોમાં ભ, બીજામાં રડવું, ત્રીજામાં કિટકા, ચોથુંમાં ધુમાડો, પાંચમામાં જિજ્ઞાસા અને છઠ્ઠુંમાં ટાલ. ઓકે ને બીજી રોમાં આપેલા છે વાક્ય જોઈએ આપણે. પહેલું છે ઝાડ અને પંખી વચ્ચે અબોલા, બીજું આકાશની પાટી પર લીટા, ત્રણમાં પાણી ભરેલા વાદળા, ચોથું મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે, પાંચમું પપ્પાના માથે ચાંદો, છઠ્ઠું પેન્સિલની ધાર કાઢવી. ઓકે તો જોઈએ ભફ ની ભફ આપણે કોની સાથે જોડીશું. ભફ એટલે કે પાણી ભરેલા વાદળા
पड़ी तो न जाए बब एटले पड़व तो अही पेला साथे त्रीजो आवशे एटले त्रण नंबर आपीशु बब ने अही लखीशु त्रण नंबर के पानी भरेला वादरा एटले त्रण नंबर आपीशु रडव एटले पेन्सिल नी धार काढवी के ज्यारे पेन्सिल नी धार संजो काढे तो त्यारे पेन्सिल रड़े नहीं तो अही आपणे बीजा नंबर साथे छठ्ठू जोड़ीशु एटले अही छ नंबर आपीशु के पेन्सिल नी धार काढवी अही छ नंबर आपीशु त्रीजो किट्टा ओके तो किट्टा ने झाड़ अने पंखी वच्चे अबोला के झाड़ अने पंखी वच्चे कदाच किट्टा होय एटले झाड़ना पांदरा खरी गया होय तो अही एक नंबर आपीशु चौथू धुमाड़ो ओके तो धुमाड़ो आकाशनी पाटी पर लीटा एटले अही बे नंबर आपीशु पछी जिज्ञासा जिज्ञासामां मने घणा घणा प्रश्नो थाय छे आपणे मनमां जिज्ञासा थाय इच्छाओ थाय त्यारे आपणा मनमां जात जातना प्रश्नो उत्पन्न थाय एटले अही चार नंबर आपीशु पांच नंबर पांचमा साथे पछी ताल ताल तो ताल के पप्पा ना माथे चांदो पप्पा जो ताल हो तो पप्पा नो माथू केवू देखाय आपणे चांदा जेवो गोल गोल देखाय ने वाइट ओके तो अही पांच नंबर आपीशु तो आवी रीते तमारे पहली रोमाना जे शब्द आपेला छे तो तेनी बीजी रोमा जे विधानो आपेला छे तेनी साथे तमारे योग्य जोड़ी मैच करीने अही तेनो नंबर लखवानो मैच नथी करवानो पण अही योग्य नंबर लखवानो छे ओके आगळ जोईए जो आवुं थाय तो कोण शुं बोले तेने केवुं लागे साथे मळीने विचारो अने वाक्य पूरुं करो ओके आवुं थाय तो त्यारे शुं थाय ते आपणे केवुं लागे ते आपणे विचारीने वाक्य पूरुं करवानुं छे जो उदाहरण आपेलुं छे શિયાળામાં ટુવાલે તડકે સૂકવીએ તો ટુવાલ કહે આ છોકરો રોજ કેમ ન નહાતો નથી શું ટુવાલમાં શું શિયાળામાં ટુવાલ કે તડકો સૂકવીએ ટુવાલમાં અસરી શિયાળામાં શું કે ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે કે આ છોકરો રોજ કેમ ન નહાતો અસરી કેમ રોજ નહાતો નથી ઓકે આગળ જોઈએ ટાયરમાં પંક્ચર पड़े तो साइकल सूके सूके के हूँ एक पगे लंगड़ी थई गई हवे नहीं चाली सकूं सूके के हूँ एक पगे लंगड़ी थई गई हवे नहीं चाली सकूं ओके एवी रीते आपणे लखवानुं छे विचारीने आगळ बरफ ने तड़कामां मूको तो बरफ शुं कहेशे आपणे विचारीने लखवानुं छे કે મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહી તડકામાં મૂક્યો શું કહે છે બરફ કે મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહી તડકામાં મૂક્યો અહી એવી રીતે આપણે લખીશું આગળ આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો શું કહે કે કેમ અહી રહીને તું ગરમીથી કંટાળી ગઈ શું કહે કેમ અહી રહીને તું ગરમીથી કંટાળી ગઈ ઓકે આગળ अगर जो ये नेक्स्ट पेज पर जुओ जुओ धूड़ पर बरसात ना टीपा पड़ता धूड़ सु के छे हास काल झर गर्मी थी हूं तो कंटाड़ी गई हती हवे ढाकण ढाक सॉरी टाढक थई सु के धूड़ पर वर्षा ना टीपा पड़ता धूड़ सु के हास काल झर गर्मी थी हूँ तो कंटाड़ी गई हती हवे टाढक थई आगर उनाड़ामां चोटलाने चूला पर सेकता सॉरी उनाड़ामां रोटलाने चूला पर सेकता रोटलो शुं कहे छे क्या गर्मी ओछी छे के मने चूला पर सेकी काढ्यो शुं कहे क्या गर्मी ओछी छे के मने चूला पर सेकी काढ्यो तो आवी रीते तमारे વિચારીને લખવાનું છે ઓકે આગળ જોઈએ જુઓ શબ્દ શોધ વાક્ય બનાવવા અહીં શબ્દ શોધીને આપણે વાક્ય બનાવવાનું છે જુઓ શબ્દોના અર્થ જાણવા લગભગ સરખા જુઓ અહીંયા ઉપર નંબર આપેલા છે અને નીચે અક્ષર આપેલા છે ઓકે તો અહીં વાક્યમાં આપેલા છે નવ દસ ચૌદ અને બીજા અક્ષરથી બનતો શબ્દ
શું બનશે? નવમો અક્ષર ક, દસમો લ, કલ, ચૌદમો ર, કલ ર, ને બીજો શું બનશે? તો કલરવ. શું બનશે? ક લ ર વ. શું બનશે? કલરવ. તો અહીં શબ્દ શું બનશે? કલરવ. તેવી જ રીતે બીજામાં તેરમા અને પંદરમા અક્ષરથી બનતો શબ્દ, તેરમો અને પંદરમો, ચણ. શું બનશે? ચણ. ઓકે, આપણે પાછું વાક્ય પણ લખવાનું છે કે કલરવ, તો પંખીઓ બગીચામાં કલરવ કરે છે. ઓકે, પછી ચણ, તો ચણ પરથી આપણે બનાવીશું કે મારા દાદી દરરોજ સવારે પંખીઓને ચણ નાખે છે. હવે ત્રીજું, નવ દસ અને સત્તરમાં અક્ષરથી બનતો શબ્દ. નવ દસ, નવ ને દસ, કલ ને સત્તરમો, ગી, કલગી. ઓકે, કલગી બન્યો. તો આપણે વાક્યમાં જો બનાવીશું, મોરની કલગી મોરથી શોભામાં વધારે વધારો કરે છે. શું? મોરની કલગી મોરથી શોભામાં વધારે વધારો કરે છે. મોરની કલગી મોર માટે શું કરે? વધારે કરે છે. આગળ, અગિયાર, ચૌદ, સાત અને આઠમા અક્ષરથી બનતો શબ્દ. ઓકે, જોઈએ આપણે. અગિયાર પો ને ચૌદમાં પો ર, સત્તરમાં પો ર, સોરી, અગિયારમાં પો, પછી ચૌદમાં ર, સાતમાં સા, પો ર સા ય. શું બનશે? પોરસાઈ. ઓકે, શું બન્યો? પોરસાઈ. તો વાક્ય બનાવીશું, આલાપે રોકેટ બનાવ્યો અને એના પપ્પા પોરસાઈ. શું? આલાપે રોકેટ બનાવ્યો અને એના પપ્પા પોરસાઈ. આગળ પાંચમું જોઈએ, પહેલા ત્રીજા ચોથા પાંચમા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ. પહેલો રા, ત્રીજા જી, ચોથો ની, રાજીની, રે, રાજીની રે, પછી છઠ્ઠો અક્ષર ડ, રાજીની રેડ બનશે. શું બનશે? રાજીની રેડ. એના પરથી આપણે વાક્ય બનાવીશું, ફોરમનો પરીક્ષામાં પ્રથમ નંબર આવતા તે રાજીની રેડ થઈ ગઈ. શું? ફોરમનો પરીક્ષામાં પ્રથમ નંબર આવતા તે રાજીની રેડ થઈ ગઈ. ઓકે, આગળ જોઈએ. જો અહીં ગીતડું આપેલું છે, જોઈએ. ગીતડું આવ્યું, ભાઈ ગીતડું, ચાલ આપણે ફરવા જઈએ. ગીત તમારે ગાવાનું છે. ઓકે, જો, મજા પડે તેવા પ્રશ્ન બનાવો, વર્ગમાં રજૂ કરો, ખૂબ મજા પડે તેવા પ્રશ્નો નોટિસ બોર્ડ પર મૂકો. અહીં આપણે પ્રશ્નો જોવાના છે. જોઈએ આપણે ઉદાહરણ. ઘંટને જોરથી વગાડવામાં આવે છે. પ્રશ્ન નંબર એક, એ બિચારો બહેરો થઈ, એ બિચારો બહેરો નહીં થઈ જાય, પ્રશ્ન બનાવવાનું છે આપણે. બીજો પ્રશ્ન, એને શું ખોટું કર્યું એટલે રોજ માર ખાવો પડે છે. તેવી જ રીતે અહીં બીજું આપેલું છે કે સાબુથી ગંદા કપડા ધોવામાં આવે છે, તો તેના પરથી આપણે પ્રશ્ન બનાવવાનું છે. ઓકે, કે જોઈએ આપણે, એ બિચારા ફાટી નહીં જાય, પહેલો પ્રશ્ન. અને બીજો બનાવીશું, કપડાને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડા ગંદા થાય. ઓકે, તો આવી રીતે આપણે પ્રશ્ન બનાવવાના છે. તેવી જ રીતે બીજું જોઈએ, અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે, તેના પરથી બનાવીશું આપણે, કે બિચારો દાખશે નહીં. આગળ બીજો બનાવીશું, કે દીવાની સી ભૂલ કે એને સળગવામાં સળગાવવામાં આવે. દીવાની શું ભૂલ કે એને સળગાવવામાં આવે. આગળ બીજું જોઈએ, ક, મીઠાનો સ્વાદ ખરો હોય છે, સોરી, મીઠાનો સ્વાદ ખારો હોય છે, તેના પરથી બનાવીશું આપણે, કે બિચારાને ખોટું નહીં લાગે. બીજો પ્રશ્ન બનાવીશું, કે એનો સ્વાદ ખારો હોવા છતાં એ રસોઈમાં કેમ વપરાય છે.
तो આવી રીતે તમારે પણ અહીં જવાબ આપેલું છે તો તેના પરથી તમારે પ્રશ્ન બનાવવાના છે ઓકે આગળ જોઈએ જુઓ તમારી કોણીને જીભ અડકાવવાનો પ્રયત્ન કરો જૂથમાં બેસીને પ્રશ્નના જવાબની ચર્ચા કરો અને લખો ઓકે અહીં આપેલા છે જોઈએ આપણે जीव कोणी सुधी केम अड़ती नथी ओके अगर जार अने पक्षीओ वच्चे केवी केवी बातचीत थती हसे वादळा ने सर्दी केम न थाय अगर आंबू सॉरी साबू केम गंदो न थाय तमने आवा कोई प्रश्न थाय छे कोई पण त्रण प्रश्न लखो ओके तो अही तमारे આ જૂથમાં ચર્ચા કરીને તમારે પ્રશ્ન લખવાના છે પણ જે અત્યારે શક્ય નથી ઓકે આગળ જોઈએ ગાવાની મજા પડે તે રીતે પંક્તિઓ ગોઠવી ગાવું અહીં ગાવાની મજા પડે તેવી રીતે આપણે પંક્તિઓ ગોઠવીને ગાવાનું છે ઓકે તો જોઈએ આપણે જુઓ કુકડો વેલો વેલો જાગે બીજું ચિંટુ ઝટપટ જાગી જાય જગતને જગાડવા એ તો માંગે કુકડો ગીત મજાનું ગાય ઓકે જોઈએ આપણે અહીં પંક્તિઓ ગોઠવીને આપણે ગાઈશું અહીં લખીશું પહેલા અંધારું પહેલા તો જોઈએ અંધારું ઝટપટ ભાગે બીજું સીધો એ નાહવા જાય ત્રીજુ કદી ના મહેનતાણું માંગે ને ચોથું સુણી નાના મોટા સો હરખાય ઓકે તો આવી રીતે આપણે શબ્દ ગોઠવીને પંક્તિઓ ગોઠવીને આપણે અહીં રાઈટ કરવાનું છે ઓકે કે અંધારું ઝટપટ ભાગે બીજો સીધો એ નાહવા જાય ત્રીજો કદી ના મહેનતાણું માંગે સુણી નાના મોટા સો હરખાય ઓકે अगर बन्ने फकराना लखाण में शू तफावत छे लखो पहलू अ ने ब जोईए अनिरुद्ध ने जीव जंतु खूब गमे छे अनिरुद्ध ना दोस्त भद्रेश ने जीव जंतु नो डर लागे छे भद्रेश कहे भद्रेश ने जीव जंतु करडी जाय तो अनिरुद्ध कहे જીવ જંતુ તો કેટલા નાના નાના હોય છે હોય જીવ જંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો ભદ્રેશને જીવ જંતુ બધા ગમી જશે ઓકે શું તફાવત છે તે આપણે લખવાનું છે નીચે જો એ બીજો અનિરુદ્ધને જીવ જંતુ ખૂબ ગમે છે તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે તે કહે મને તે કરડી જાય તો અનિરુદ્ધ કહે તે તો કેટલા નાના હોય એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો તને એ બધા ગમી જશે તો આ બેમાં શું તફાવત છે તે આપણે અહીં રાઈટ કરવાનું છે ઓકે જોઈએ આપણે જુઓ અ સારો લાગે કે અ સોરી અ સારો લાગ્યો કે બ શા માટે તો આપણે જોઈએ જો અહીં પહેલામાં બ સારો લાગે સોરી બ સારો લાગે બ માં નામને બદલે સર્વનામ વપરાયું છે તેથી શું કે બ સારો લાગે ને બ માં નામને બદલે શું વપરાયું સર્વનામ વપરાયું છે તેથી આગળ બીજું પહેલા ફકરામાં અનિરુદ્ધ નામ કેટલી વખત આવે છે કેટલી વખત તો ચાર વખત આવે છે કેટલી વખત ચાર વખત બીજા ફકરામાં આવેલા નામને બદલે કયા કયા શબ્દો વાપર્યા છે કયા કયા શબ્દો વાપર્યા નામને બદલે તો નામને બદલે જીવજંતુ તેમનો જીવજંતુને બદલે તેમનો તે એમનો અનિરુદ્ધની જગ્યાએ તેના મારી ભદ્રેશની જગ્યાએ તે મને તું તને ઓકે આગળ જોઈએ
जो जीव जंतु तेमनो ते एमने अनिरुद्ध तेना मन बद्रेश ते तेना बदले मने तू तने ओके आवी रीते वपरायुं छे। अगर जो ये इनाम अने सर्वनाम बे मित्रों छे तेमनी वाची जोड़ी मां बेसी वाचो ते पछी एक जोड़ीदार सर्वनाम बने अने बीजो इनाम बने एम संवाद भजवो। अत्यारे ओके तो अहीं आपेलू छे जो सर्वनाम ते आवे पछी आपणे त्यां जईशुं। इनाम श्याम आवे पछी तू अने हूँ मैदान मां जईशुं एम सर्वनाम हाँ त्यां जईने तेओनी साथे ते रमीशुं। इनाम मैदान मां जईने विक्टर हरपाल रफी साथे खोखो रमीशुं बराबर ने। आगळ सर्वनाम जो तेओ आवशे तो तेओने पण रमत मां जोड़ी दईशुं। आगळ इनाम जो डायना सोनल मित्तल आवशे तो डायना सोनल मित्तल ने पण रमवामां जोड़ी दईशुं एम सर्वनाम हाँ पछी त्यां आपणे भेगा मळी ते रमीशुं। ओके अत्यारे शक्य नथी आपणे जोड़ीमां करी शकीए एम नथी तो आपणे ज्यारे स्कूलमां मळीशुं त्यारे करीशुं। ओके आगळ जोईए घाटा करेला शब्दनी जग्याए तमने गमतुं नाम लखो। ओके आपणे आ जोवानुं छे जोईए आपणे जो अहीं क्रम एक वाक्य कोईना मोट कोईना माटेनो शब्द ओके तमे मूकेलो शब्द। आगळ जोईए पहेलुं जोईए सांजे मैं टीवी पर तेनो फोटो जोयो तेनो ना बदले पंकजनो। ओके एवी ज रीते सांजे मैं तेमा मसालो नाखी खाधुं। ओके तेमा तो सामा टामेटामा सामा टामेटामा। आगळ त्रीजुं गई काले उर्विल तेना भाई साथे फरवा गयो हतो। गई काले तो गई काले एटले सॉरी गई काले उर्विल तेना तेना तो कोना तो रश्मिकांतना कोना रश्मिकांतना। आगळ आ दफ्तर तेनुं छे तो तेनुं कोनुं तो पार्थनुं। आगळ पांचमुं पगे लाग्यू होवाथी तेनाथी नहीं दोड़ायू तेनाथी तो कोनाथी तो चेतनाथी। ओके तो आवी रीते आपणे लखवानुं छे तेनो तो कोनो तो पंकजनो तेमा तो सामा टामेटामा तो तेना भाई साथे तेना तो कोना रश्मिकांतना तेनुं तो कोनो पार्थनो तेनाथी एटले कोनाथी तो चेतनाथी। ओके आगळ जोईए वाँचो अने जवाब लखो अहीं वाँचवानुं छे जोईए आपणे कलमल कबूतर घू घू करे छे ते चण चणे छे अहीं ते એટલે કોણ તે એટલે કોણ તો કબૂતર। ઓકે આગળ જોઈએ ખાલી જગ્યા ઝાડ પર બેઠો છે તે હૂફ હૂફ કરે છે કોણ ખાલી જગ્યામાં કોણ હૂફ હૂફ કરે છે તો વાંદરો કોણ શું આવશે વાંદરો। આગળ ત્રીજું મારું નામ શ્રેય છે શ્રેય ચોથા ધોરણમાં ભણું છું ખાલી જગ્યા કોણ તો હું ખાલી જગ્યામાં શું આવશે હું। આગળ ચોથું હર્ષિલ હોશિયાર છે તેને તે શિક્ષક બનવું છે કોણ છે તો હર્ષિલ હોશિયાર છે તેને શિક્ષક બનવું છે આવી રીતે લખીશું। આગળ આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે તેમને સો મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે તેઓ હંમેશા સાચું બોલતા અહીં શું આવશે તો મોહનદાસ તેઓ। ઓકે આગળ જોઈએ થાવો ઊભા રેડી વન ટુ થ્રી ચાલ આપણે ફરવા જઈએ એ ગીત તમારે ગાવાનું છે। ઓકે આગળ જોઈએ હવે લાસ્ટ જોઈએ આપણે જુઓ
પહેલું એક તપેલી લો, તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો, તપેલીમાં એક ચમચી ખાંડ નાખો, ખાંડને હલાવીને ઓગાળો, એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો, તપેલીમાં એક ચમચી મીઠું નાખો. ઓકે, તો તેના પરથી આપણે જોઈએ. જુઓ બીજામાં, બજારમાં પતંગ ખરીદા, દોરા ખરીદા. ઓકે, શું આવશે? સોરી, જો બજારમાં પતંગ ખરીદા, દોરા ખરીદા. ઓકે, પતંગની અહીંયા શું આવશે? પતંગની કન્ના બાંધી. ઓકે, પછી પતંગ ને ઘૂમતું લગાવ્યું, પતંગ ને ખાલી જગ્યા પતંગ ને આકાશમાં ચગાવ્યા, ખાલી જગ્યામાં પતંગ ને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા આખો દિવસ. શું આવશે? પતંગ સાથે ખૂબ મજા કરી સાંજે પતંગ ઉતારી દીધા. ઓકે, તો આવી રીતે તમારે રાઇટ કરવાનું છે. ઓકે, જો ત્રણના જૂથમાં કામ કરો, આપેલા વાક્ય વાર્તામાંથી શોધો જે શબ્દ બધા માટે વપરાયા તેવો હોય એની નીચે વાર્તામાં લીટી કરો, અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના સાના માટે વપરાયો છે તે લખો. ઓકે, જોઈએ આપણે ક્રમ, વાક્ય બધા માટે, પાઠમાં કોના સાના માટે. ઓકે, તો જોઈએ, એમને ચણ વીણતા શીખવવામાં હોશિયાર. એમને એટલે કોણ? કુકડી. તેવી જ રીતે બીજું, એ ઉઠીને કુકડીની પાસે આવી. એ એટલે કોણ? કાબર. અહીં જમીન પર આપણે રમીએ, આપણે એટલે કોણ? કુકડી અને બેન પાણીઓ. આગળ, શું કામ છે તારે આવા શોખ કરીને? તારે એટલે કુકડી. આગળ, મને કલગી ઉગે ન ઉગે, તારે શું? તો મને તારે કલગી, સોરી, કુકડી અને કાગડો. આગળ, ત્યાં તેણે શું જોયું? એને એટલે કોણ? કુકડો. તો આવી રીતે તમારે રાઇટ કરવાનું છે. આગળ જુઓ, જૂથમાં કામ કરો, રમત, પાર્સિંગ ધ પાર્સલ. જોઈએ આપણે, વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી વર્તુળ આકારે બેસવું. એક વિદ્યાર્થી ઢોલ કે અન્ય કોઈ સાધનની મદદથી સંગીત વગાડશે. આ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એક બોલ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ એકબીજાને પાસ કરશે. સંગીત વગાડનાર વિદ્યાર્થી સંગીત વગાડવાનું બંધ કરી દેશે. આ વખતે બોલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે ડસ્ટર આપનાર મિત્રો સાથે ઊંચો થશે. તે પોતાના પરિવાર વિશે 5 વાક્ય બોલશે. તેનો મિત્ર તે વાક્યો ફરીથી બોલશે. દાખલા તરીકે, નવીન, મારી મમ્મીનું નામ સવિતાબેન છે. મારા પપ્પાનું નામ, તમારા પપ્પાનું નામ લખવાનું છે નિમિષા. આ નવીન છે, તેની મમ્મીનું નામ સવિતાબેન છે, તેના પપ્પાનું નામ ખાલી જગ્યા. પરિચય દરમિયાન પરિવારના જે સભ્યનો પરિચય આપવામાં આવે છે તે વ્યક્તિના નામને બદલે તે, તેને, તેમને વગેરે જેવા શબ્દો આવે ત્યારે બધા વિદ્યાર્થીઓએ તાળી પાડવાની રહેશે. ત્યારબાદ પહેલાની જેમ જ રમત આગળ વધારવી. એ અત્યારે શક્ય નથી, આપણે જ્યારે સ્કૂલમાં મળીશું ત્યારે જોઈશું. જુઓ, મોટેથી ગાવ, વાંદરાભાઈ તો બોલે બોલે, ઝાડના પાન ખાય તોડે તોડે. હુપ હુપા હુપ, હુપ હુપા હુપ, હુપ હુપા હુપ, હુપ હુપા હુપ. આવી રીતે તમારે ઘરે મોટેથી બોલવાનું છે. આગળ જોઈએ, વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નના જવાબ લખો. અહીં વાર્તા મોટેથી વાંચવાની છે. આપણે જોઈએ, કાગડીએ પૂરી પગ નીચે દબાવી, કાગડાએ આંખ એક વાર ડાબા કાગડું તરફ, સોરી, કાગડીએ પૂરી પગ નીચે દબાવી, કાગડાએ આંખ એક વાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી, બંને કાગડુએ તરત જ પોતપોતાની પૂરી પગ નીચે દબાવી. પછી ચારે જણ જોર જોરથી કા કા ગાવા લાગ્યા. શિયાળ શિયાળવી
શિયાળવું એ ત્રણે કાન દાબીને ઊભી પૂછીએ ના થા. ઓકે આગળ જોઈએ. અહીં પ્રશ્નના જવાબ આપેલા છે, જોઈએ. પહેલું, કાગડા પરિવારના સભ્યોના નામ લખો. કાગડાના પરિવારમાં કોણ? કાગડો, કાગડી અને કાગડો. ઓકે જુઓ, બીજું, પૂરી કુટુંબના સભ્યોના નામ લખો. એમાં શું આવશે? કે ગોળનો લોટ, તેલ, મીઠું અને પાણી. ઓકે આગળ, ખોટો વિકલ્પ છે કોણ? કાગડો, કાગડી અને બંને કાગડો જોર જોરથી ગાવા લાગ્યું, લાગ્યો, લાગ્યા. આમાં શું ખોટું છે? તો લાગ્યું, લાગ્યો ખોટું છે, લાગ્યા સાચું છે, એટલે એના પર રાઈટ ટીક કરીશું. ઓકે આગળ જોઈએ. હશો, શિક્ષક કયું પક્ષી ઝડપથી ઉડે છે? વિદ્યાર્થી જેને ઉતાવળ હોય એ. ઓકે એ બોલીને આપણે હસવાનું છે. અહીં લગભગ સરખા આપેલું છે, લગભગ સરખા અહીં આપેલા છે. જુઓ શબ્દ, ચણ, પંખીઓને ખાવા માટે નખાતું અનાજ. ચણ એટલે બિચારું એટલે દુખી, લી એટલે અલી, ભટકાવું એટલે અથડાવું, રાજીના રેડ થવું એટલે ખૂબ ખુશ થવું, નિહાળવું એટલે ધારી ધારીને જોવું, પરસાવવું એટલે આનંદથી ઉભરાવવું, જુસ્સો ચડવું, ખીજ એટલે ચીડ, ગુસ્સો, દી એટલે દિવસ, પાટી એટલે સ્લેટ, રટ એટલે જીદ, હટ. અહીં શબ્દ પોટલીમાં આપણે વધારેના શબ્દ જોઈશું. જોઈએ, રંગ, પતંગ, અનંગ, શમડી, કચરા પેટી, વ્યવસ્થા, ખાટલો, પગલી, કચ્છ, કચાટ, પત, પ્રગતિ, ઓટલો, કિનારી, દરવાજો, જાગૃતિ, રોટલો, પછી અંજલિ, નગરજ, સોરી નગરજન, પ્રવૃત્તિ અને ચોટલો. તો આવી રીતે આપણે શબ્દ પોટલીમાંથી આપણે જે શીખી ગયા બીજા ચેપ્ટરમાં તેમાં જે શબ્દ આવે છે તે આપણે અહીં રાઈટ કરવાના છે. ઓકે આજે આપણે અહીં સુધી જોઈશું. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ન્યૂ ચેપ્ટર જોઈશું. થેન્ક યુ.